હેલો મિત્રો, વેલકમ ટુ ગુજરાત બાયોલોજી. તમે છો મનીષ મેવાડા સાથે. તો મિત્રો, ફરી એકવાર આપણે જે ચેપ્ટર ભણી રહ્યા હતા, પ્રાણીઓમાં ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન, એટલે કે ન્યુરલ કંટ્રોલ એન્ડ કોઓર્ડિનેશન ઇન એનિમલ્સ, તો એના વિશે મિત્રો આગળ એક ટોપિક વિશે ચર્ચા કરીએ. તો મિત્રો, ટોપિક વિશે ચર્ચા કરતાં પહેલાં હું તમને કહી દઉં, જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો, અને જે બાજુમાં બેલ બટન છે એને ક્લિક કરજો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે નીટ માટે હજી વધારે અપડેટ થતા રહો. મિત્રો, તો મિત્રો શરૂ કરીએ પ્રાણીમાં ચેતાકીય નિયંત્રણ અને સહનિયમનમાં એક નવા ટોપિક વિશે. તો મિત્રો, આજે આપણે સેન્સ ઓર્ગન સ્ટ્રક્ચર ઓફ આઈ ભાગ બે જોઈશું. આપણે ભાગ એકની અંદર લગભગ બધા જ ભાગો વિશે ચર્ચા કરી છે, એન્ડ હવે જે બાકી રહેલા ભાગો છે એના વિશે હું થોડીક ડિટેલમાં ચર્ચા કરું, જો કે મેં પહેલા વિડીયોમાં થોડાક આના વિશે વર્ણન કરેલું છે. એટલે તો ભાગ બેની અંદર આપણે આંખની રચના વિશે હજી વધારે થોડુંક અભ્યાસ કરીએ. તો છેક સુધી મિત્રો વિડીયો જોજો અને નોટ કરવાનું ભૂલતા નહીં, જેથી ઇન ફ્યુચર તમે વાંચી શકો અને યાદ રાખી શકો. મિત્રો, તો ધ્યાનથી સાંભળજો અને જોતા રહેજો મિત્રો છેક સુધી. એટલે તો શરૂ કરીએ આંખની રચનામાં ભાગ બે, જેની અંદર પહેલાં વાત કરું, તમને અંતબિંદુની વાત કરી દઉં. આજે આપણે બે બિંદુ વાત કરીશું, અંતબિંદુ અને પિત્તબિંદુ. એટલે તો અંતબિંદુની સૌથી પહેલાં વાત કરી દઉં, તો અંતબિંદુ એકચ્યુઅલી આવું સ્તર, એકચ્યુઅલી જે અંતબિંદુ છે રાઈટ, એના અંદર દંડ અને શંકુકોષો ગેરહાજર હોય છે. અહીંથી તમને દેખાય છે આ ભાગ જે હું તમને કહું છું, જેથી ચેતાઓ બહાર નીકળે છે. રાઈટ, તો આ જે સ્પોટ છે અહીંયા હું ડ્રો કરું છું, જે અંતબિંદુ છે અહીંયા હું લખું છું અંતબિંદુ, જ્યાં એક પણ પ્રકારના કોષો આવેલા હોતા નથી. રાઈટ, એટલે કે શંકુકોષો અને દંડ કોષો છે એ ગેરહાજર હોય છે. અહીંયા હું લખું છું શંકુકોષો અને દંડ કોષો, જે સંવેદી કોષો છે જોવા માટેના જે ગેરહાજર હોય છે, અહીંયા લખું છું ગેરહાજર. રાઈટ, તો આ અંતબિંદુ છે જ્યાં આ બંને કોષો ગેરહાજર હોય છે, આથી તે સ્થાને કોઈ જ ચિત્રનું નિર્માણ થતું નથી. આથી આ બિંદુને અંતબિંદુ તરીકે ઓળખાય છે, અથવા બ્લાઇન્ડ સ્પોટ તરીકે પણ ઓળખાય છે. બીજું નામ હું અહીંયા લખું, અંતબિંદુને શું કહેવામાં આવે છે, બ્લાઇન્ડ સ્પોટ તરીકે ઓળખવામાં આવે છે, અથવા ઓપ્ટિક ડિસ્ક પણ કહેવામાં આવે છે. બીજી ભાષામાં, ઇંગ્લિશમાં, બીજી લેંગ્વેજમાં કહીએ તો ઓપ્ટિક ડિસ્ક કહેવામાં આવે છે, બીજો વર્ડ છે. રાઈટ, ફરીથી કહું છું, બ્લાઇન્ડ સ્પોટ કહીશું, ઓપ્ટિક ડિસ્ક કહીશું, અથવા અંતબિંદુ પણ આપણે કહી શકીએ. એવું જ એક બીજું છે, પિત્તબિંદુની વાત કરીએ. રાઈટ, તો પિત્તબિંદુ શું છે એની વિશે વાત કરી દો, તો જે નેત્રમણીની દ્રષ્ટિ અક્ષમાં આવેલો અંતબિંદુની તુરંત ઉપર, એટલે કે જે અંતબિંદુ છે એની તુરંત ઉપર જ આવેલો છે. જો એક્ઝેક્ટલી તમને અહીંયા દેખાડું છું, આ ભાગ જે તમને દેખાય છે ત્યાં આગળ જે સેચ ખાંચામાં વળેલું છે, અહીંયા તમે જોઈ શકો છો આ ભાગ જે અહીંયા હું રાઉન્ડ કરું છું. રાઈટ, કે તુરંત ઉપર જ આવેલા સ્થાનમાં માત્ર શંકુકોષો જ જોવા મળે છે. તો આના અંદર પિત્તબિંદુના અંદર શું હશે, ખાલી ફક્ત શંકુકોષો જ આવેલા હશે. રાઈટ, શંકુકોષો જ આવેલા છે. રાઈટ, તો આવા શંકુકોષો જ આવેલા છે. શંકુમાં પિત્તરંજક દ્રવ્યો ઝેન્થોફાઇલ આવેલું હોય છે. અહીંયા લખું છું કે રંજક દ્રવ્ય જે ઝેન્થોફાઇલ કહેવાશે, ઝેન્થોફાઇલ અહીંયા હું લખું છું, ઝેન્થોફાઇલ રંજક દ્રવ્ય આવેલું છે. એટલા માટે એને પિત્તબિંદુ કહેવામાં છે, કારણ કે પિત્તરંજક દ્રવ્ય જોવા મળે છે, એટલા માટે આને પિત્તબિંદુ કહેવામાં આવે છે. જેને આપણે પિત્તબિંદુની યેલો સ્પોટ પણ કહીએ છીએ. અહીંયા હું સાઈડમાં લખું છું યેલો સ્પોટ પણ આપણે એને કહીએ છીએ, અથવા મેક્યુલા લ્યુટિયા પણ કહીએ છીએ. આપણે બીજો ઇંગ્લિશમાં વર્ડ કહું તો મિત્રો યાદ રાખજો, આ બધું કામનું છે. રાઈટ, પરીક્ષામાં પૂછાઈ શકે છે, મેક્યુલા લ્યુટિયા વર્ડ પણ વાપરી શકીએ છીએ, અથવા બીજું તમારે વાપરવું હોય તો તમે એરિયા સેન્ટ્રેલિસ વાપરી શકો છો. તમે એરિયા સેન્ટ્રલિસ આ વર્ડ પણ તમે વાપરી શકો છો, મેક્યુલા લ્યુટિયા પણ વાપરી શકો છો, એરિયા સેન્ટ્રલિસ પણ વાપરી શકો છો, પિત્તબિંદુ પણ વાપરી શકો છો, યેલો સ્પોટ પણ વાપરી શકો છો. રાઈટ, તો આ બધી જ જે ખાંચ જેવો વિસ્તાર બને છે, જે પિત્તબિંદુ છે, જ્યાં આગળ ખાલી ફક્ત શંકુકોષો જ આવેલા હોય છે, જેનું એકચ્યુઅલી કામ હોય છે શાર્પ પિક્ચરને શાર્પ બનાવવાનું કામ હોય છે, ચિત્રને શાર્પ બનાવવાનો ભાગ મતલબ આ આવેલો છે, જ્યાં પિક્ચર શાર્પ બનવાની ક્રિયા થાય છે મિત્રો. રાઈટ, તો એટલા માટે પિત્તબિંદુ કહેવામાં આવે છે, કારણ કે યેલો સ્પોટ, યેલો કલરના રંજક દ્રવ્ય, ઝેન્થોફાઇલ આવેલા હોય છે, પિત્ત રંજક દ્રવ્યો જેને કહેવામાં આવે છે મિત્રો. રાઈટ, તો આ વાત કરી મેં અંતબિંદુ અને પિત્તબિંદુ વિશે. આગળ એક નવા ભાગ વિશે વાત કરીએ તો નેત્રમણીના આંખના પોલાણના બે કટોરોમાં વિભાજિત કરે છે. આ નેત્રમણી તમે જોઈ શકો છો, અહીંયા હું ડ્રો કરું છું. રાઈટ, તો આ નેત્રમણી છે એ પોલાણને, આંખના પોલાણને બે કોટરોમાં વિભાજિત કરે છે. એક જે કોટર છે તરલ રસ કોટર કહેવાય છે, અને બીજું કાચ રસ કોટર. અહીંયા તમે જોઈ શકો છો, આ જે ભાગ હું અલગ પેનથી ડ્રો કરી દઉં, રાઈટ, જેથી તમને ખબર પડશે. આ જે ભાગ છે એ ભાગ કહેવાશે તરલ રસ કોટર. રાઈટ, અહીંયા અમે પહેલાં સમજાયેલું છે, ફરીથી સમજાવી દઉં. અને કાચ રસ કોટર જે છે હું પાછળ દોરું છું. આ જે પાછળનો ભાગ છે બધું છે કાચ રસ કોટર, જે અહીંયા હું તમને દોરીને બતાવી રહ્યો છું, કાચ રસ કોટર. રાઈટ, તો વાત કરીએ આપણે તરલ રસ કોટર, જે જલીય કોટર કહેવામાં આવશે, એક્વિયસ ચેમ્બર કહેવામાં આવશે. તો કોર્નિયા અને લેન્સ, એટલે તમે જોઈ શકો છો આ કોર્નિયા છે અને આ લેન્સ છે. આ લેન્સની વચ્ચે આવેલો નેત્રમણીનો જે ભાગ છે, જે આલ્કલાઇન તરલ વડે ભરેલો હોય છે. અહીંયા લખું છું આલ્કલાઇન તરલ હોય છે, આલ્કલાઇન પ્રવાહી હોય છે. રાઈટ, આલ્કલાઇન તરલ વડે ભરેલો હોય છે, તેને તરલ રસ કહેવામાં આવે છે.
તે પારદર્શક પેશી હ્યુમસ પ્રવાહીનો એક પ્રકાર છે. યાદ રાખજો મિત્રો, ફરીથી કહું છું કે પારદર્શી પેશીનો એક પ્રકાર છે અલ્કલાઇન જે પ્રવાહી છે. પારદર્શી પેશીનો એક શું છે? પ્રકાર છે, જે હ્યુમર કહેવામાં આવે છે, રાઈટ, એનો એક પ્રકાર છે, રાઈટ. તો એના પણ એકચ્યુઅલી બે ભાગ હોય છે, અગ્રસ્ત કક્ષ અને પશ્વસ્ત કક્ષ બે ભાગ હોય છે. એક આગળ હોય છે અને એક વચ્ચે હોય છે, જેના બે ભાગ હોય છે, જે અહીંયા હું લખતો નથી, પણ યાદ રાખજો મિત્રો, અગ્રસ્ત કક્ષ અને પશ્વસ્ત કક્ષ આ રીતે કહી શકીએ છીએ. અને છેલ્લું જે પાછળનું ચેમ્બર છે, કાચ રસ સ્કૂટર, રાઈટ. તો આ પ્રવાહી જે છે, જે ગુહામાં આવેલું હોય છે, પાછળ જે અહીંયા મેં ડ્રો કર્યું છે એના અંદર આવેલું હોય છે, કાચ રસ સ્કૂટર કે કહેવામાં આવે છે, રાઈટ. જે જેલી જેવું પ્રવાહી છે, અહીંયા હું લખું છું, જેલી જેવું પ્રવાહી છે, રાઈટ, અહીંયા હું લખું છું, રાઈટ, જેલી જેવું પ્રવાહી છે, જે કાચરસ સ્કૂટર કહેવામાં આવે છે. આ પ્રવાહીમાં શું હોય છે? તો 99% તો પાણી હોય છે મિત્રો. અહીંયા લખું છું, 99% શું હોય છે? પાણી આવેલું હોય છે. કેટલાક પ્રકારના ક્ષાર હોય છે, કેટલાક પ્રકારના ક્ષાર આવેલા હોય છે. વિટ્રિન નામનું મ્યુકો પ્રોટીન આવેલું હોય છે. અહીંયા લખું છું વિટ્રિન, રાઈટ, અહીંયા લખું છું વિટ્રિન નામનું શું કહેવાશે? મ્યુકો પ્રોટીન આવેલું હોય છે. મ્યુકો પ્રોટીન આવેલું હોય છે. અહીંયા બધું જ હું લખી રહ્યો છું મિત્રો, નોટ કરતા રહેજો, રાઈટ. મ્યુકો પોલિસેકેરાઇડ પણ આવેલું હોય છે. ફરીથી લખું છું, મ્યુકો પ્રોટીન તો છે, જેના સિવાય શું આવેલું છે? મ્યુકો પોલિસેકેરાઇડ. મ્યુકો પોલિસેકેરાઇડ આવેલું છે, જે કાર્બોદિત છે, રાઈટ. અને હાયલ્યુરોનિક એસિડ આવેલું હોય છે. મહત્વની વાત આ યાદ રાખજો મિત્રો, નીટમાં પૂછાઈ શકે છે. હાયલ્યુરોનિક એસિડ, હાયલ્યુરોનિક એસિડ પણ આના અંદર કાચરસ કોટરના અંદર આવેલો હોય છે. તો કાચરસનો જિલેટિંગ ગુણધર્મ જે છે, ગુણધર્મ તંતુમય પ્રોટીન, એ હાયલ્યુરોનિક એસિડ પર આધાર રાખે છે. જે આ જેલી જેવું પ્રવાહી છે, એનો ગુણધર્મ જે હાયલ્યુરોનિક એસિડ પર આધાર રાખે છે. અને આ જે ભ્રૂણીય અવસ્થા દરમિયાન નિર્માણ પામે છે. યાદ રાખજો મિત્રો કે આ જે ભ્રૂણીય અવસ્થાઓ છે, એ દરમિયાન આ કાચરસ કોટર જે છે નિર્માણ પામે છે, અને એના અંદર હાયલ્યુરોનિક કોષો પણ જોવા મળે છે, રાઈટ. તો બંને કોટરો વિશે મેં તમને વાત કરી, તરલ રસ કોટર અને કાચ રસ કોટર. અને જો આ પ્રવાહીનું પ્રમાણ, આ બંને પ્રવાહીનું પ્રમાણ આંખના કોટરમાંથી વધી જાય, ત્યારે નેત્રમણીમાં દબાણ વધે છે. આ વચ્ચે જે નેત્રમણી છે, આ જે હું અહીંયા ડ્રો કરીને બતાવી રહ્યો છું, એના અંદર દબાણ વધે છે. જે સ્થિતિને શું કહેવામાં આવે છે? ગ્લુકોમા કહેવામાં આવે છે. મિત્રો યાદ રાખજો કે જો આનંદ પ્રવાહીનું પ્રમાણ વધે, રાઈટ, તો આને શું કહેવાશે? ગ્લુકોમા કહેવામાં આવે છે. મિત્રો મેં તમને પહેલાં બી આ બે પ્રવાહી વિશે સમજાવેલું છે આગલા વિડીયોની અંદર, રાઈટ. તો આ યાદ રાખજો, ગ્લુકોમા અવસ્થા જો આ પ્રવાહીનું મતલબ ઘટી વધી જશે, મતલબ આ દબાણ વધશે, તો આની જે સ્થિતિ થાય છે, ગ્લુકોમા સ્થિતિ કહેવામાં છે. મતલબ એના અંદર તમને આંખની દ્રષ્ટિની ખામી થઈ શકે છે મિત્રો, રાઈટ. નેક્સ્ટ આપણે ટોપિક જોઈએ, નેત્રમણી લેન્સની વાત કરી દઈએ આપણે ફટાફટ. તો લેન્સ શું છે? અહીંયા તમે જોઈ શકો છો, હું અહીંયા ડ્રો કરીને બતાવવા, લેન્સ છે, રાઈટ. અહીંયા હું તમને બતાડી રહ્યો છું, રાઈટ. જે લેન્સ છે, જે આઈરિસની તુરંત પાછળ પારદર્શક બાહ્ય ગર્ભસ્તરે દ્વિગર્ભદળી લેન્સ આવેલો હોય છે. આ અહીંયા આઈરિસ છે, અહીંયા તમે જોઈ શકો છો, એની તરત જ આ આઈરિસ છે, એની પાછળ જ તમને જો હું અહીંયા આકૃતિમાં તમને દેખાડું, જેથી તમને વધારે ખ્યાલ આવે છે, આઈરિસ છે અહીંયાથી, એની એક્ઝેક્ટ પાછળ લેન્સ આવેલો હોય છે. તો આઈરિસ તુરંત પાછળ પારદર્શક બાહ્ય ગર્ભસ્તરીય, મહત્વની વાત છે, યાદ રાખજો, બાહ્ય ગર્ભસ્તરીય છે. બહિર્ગોળ કહેવામાં આવે છે. દ્વિબહિર્ગોળ તમને દેખાઈ રહ્યું છે. અને વક્ર એ પ્રમાણે હોય છે કે આગળ થોડુંક જ વક્ર હોય છે, પાછળથી મોટો વક્ર હોય છે. આ રીતે લેન્સ હોય છે મિત્રો, યાદ રાખજો, આગળથી થોડો વક્ર, પાછળથી બહુ મોટો વક્ર હોય છે, રાઈટ. તો દ્વિબહિર્ગોળ લેન્સ આવેલું છે. દેડકામાં લેન્સ વર્તુળીય હોય છે મિત્રો, વર્તુળાકાર હોય છે. અહીંયા આવો તમને જોવા મળશે, બહિર્ગોળીય જોવા મળે છે મિત્રો, રાઈટ. તો સિલિરિકાય સાથે લેન્સ આવી રીતે જોડાયેલો છે, સસ્પેન્સરી લિગામેન્ટ સાથે જોડાયેલો છે. જે વચ્ચે આ બંધો આવેલા છે, સ્નાયુ બંધો, જેને સસ્પેન્સરી લિગામેન્ટ કહેવામાં આવે છે, રાઈટ. સિમેન્ટ તમે ગુજરાતીમાં કે સસ્પેન્સરી લિગામેન્ટ, બરાબર, લિગમેન્ટ એટલે કે સ્નાયુથી જોડાયેલો, સસ્પેન્શન સ્નાયુથી જોડાયેલો હોય છે. લિગમેન્ટ જે જોડાણથી જોડાયેલો હોય છે મિત્રો, આ જે મેં તમને વાત કરી સિલિરિકાય સાથે આ રીતે જોડાયેલો હોય છે, રાઈટ. તો આ લેન્સ વિશે મેં વાત કરી કે આવું જે સ્થિતિસ્થાપક હોય છે તે લેન્સને સરકાવી શકે છે. આ સસ્પેન્સરી જે લિગામેન્ટ છે એ લેન્સને સરકાવી શકે છે અને ફોકલ લેન્થમાં ફેરફાર પણ પ્રેરી શકે છે મિત્રો, રાઈટ. કે લેન્સ નેત્રમણીની કોટરમાં બે ભાગના કક્ષામાં વહેંચાયેલો છે. અહીંયા તમે જોઈ શકો છો કે લેન્સના કારણે જ આ બે ભાગ પડે છે મિત્રો. મેં તમને પહેલાં બી સમજાવ્યું, દેડકામાં આવો લેન્સ કેવો હોય છે? વર્તુળાકાર મિત્રો હોય છે, રાઈટ. તો આપણે આ મતલબ લેન્સની વાત કરીએ તો મિત્રો, લગભગ મેં તમને બધા જ આંખના બધા જ ભાગો વિશે મેં તમને ડિટેલમાં માહિતી આપી છે મિત્રો, જે તમને નીટમાં કામ લાગશે, રાઈટ. તો મિત્રો નોંધ કરી રાખજો, ઇન ફ્યુચર તમને વાંચવામાં ધ્યાન કામ લાગશે. આપણે નેક્સ્ટ વિડીયોમાં હવે બીજા કોઈ ભાગ વિશે, બીજા ટોપિક વિશે ચર્ચા કરીશું. ત્યાં સુધી મિત્રો લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, શેર કરજો. ગુજરાત નીટ બાયોલોજી નીટ પ્લસ મારું ફેસબુક છે, ગુજરાત બાયોલોજી મારું ટ્વિટર છે, ગુજરાત બાયોલોજી નીટ પ્લસ મારું ઇન્સ્ટાગ્રામ છે. આવજો મિત્રો, થેન્ક યુ સો મચ.